બોટાદના ગઢડાના ઇતરિયા ગામ પાસે આવેલ ગઢડા ગામના યુવકે સેવાની ધૂણી દખાવી નિસહાય અને અશક્ત માવતર અને બાળકોની કરી રહ્યા છે નિસ્વાર્થપણે સેવાઓ। બોટાદના ગઢડાના ઇતરિયાની બાજુમાં આવેલ ગઢડા ગામના યુવક પ્રકાશભાઈ ઝાપડિયા દ્વારા છેલ્લા એક વર્ષથી નિસ્વાર્થપણે સેવા કરી રહ્યા છે। સૌરાષ્ટ્ર એટલે સંતો અને સેવાભાવીઓની ભૂમિ, માનવ સેવા એ જ પ્રભુ સેવાનું સૂત્ર આ યુવાને ખરા અર્થમાં સાર્થક કરી બતાવ્યું। આમ તો આ યુવાન કોઈ કરોડપતિ કે બિઝનેસમેન નથી, પરંતુ પોતાની નિસ્વાર્થ સેવાકીય કાર્યોથી ચોક્કસ કરોડપતિથી પણ ઊંચો કહી શકાય। સૌરાષ્ટ્રની અંદર લોકોની મદદ કરવા ખૂબ જોવા મળી રહ્યા છે અને સૌરાષ્ટ્ર એ દાતારીનો ગઢ ગણવામાં આવે છે। સૌરાષ્ટ્રની અંદર અનેક વિસ્તારમાં વસતા યુવકો હવે ગરીબ પરિવાર અને જરૂરિયાતમંદ લોકોને મન અને ધનથી સહાય કરે છે। હાલ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઇતરિયા ગામની બાજુમાં આવેલ ગઢડા ગામના રહેતા યુવક પ્રકાશભાઈ ઝાપડિયા કે પોતે માનવ સેવા ગ્રુપ ગુજરાત ચલાવી રહ્યા છે, જેના થકી લોકોની સેવાઓ કરી રહ્યા છે। પોતાના 35 વર્ષની ઉંમર છે અને ધોરણ 7 સુધી અભ્યાસ કર્યો છે। જેઓએ માનવતાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે, જેમાં દવાખાના હોસ્પિટલના કામમાં યુવક પોતાની ઇકોકાર 24 કલાક નિઃશુલ્ક સેવા આપે છે। કોઈપણ વ્યક્તિને ગ્રામીણ વિસ્તારમાંથી દવાખાના અથવા હોસ્પિટલમાં પહોંચવા માટે નિઃશુલ્ક ઇકોકારની સેવા આપી રહ્યા છે અને સાથે જરૂરિયાત વ્યક્તિઓને અનાજ, રાશન તેમજ વિવિધ વસ્તુઓ આપી રહ્યા છે। આ યુવક દ્વારા જણાવવામાં આવ્યું કે જેઓ લાંબા સમયથી નિરાધાર, વૃદ્ધ અને અશક્ત લોકોને નવા ઘર બનાવવામાં પણ પોતાની યથાશક્તિ પ્રમાણે ફાળો આપે છે, તેમજ સારો આશરો મળે તેવું આ યુવક સદા ઈચ્છી રહ્યો છે। હાલ બોટાદના ગરડાના રતનપર ગામે વયોવૃદ્ધ અને અશક્ત વૃદ્ધાનું તૈયાર થયેલ મકાનમાં પોતાની લાદી પ્લાસ્ટર સહિતની સેવાઓ અદા કરવામાં આવી। અંદાજે રૂપિયા 25,000 થી 20,000 જેટલી આ મકાન તૈયાર કરવામાં સેવાઓ આપવામાં આવી છે। આ સેવાને ગ્રામજનો દ્વારા બિરદાવવામાં આવી છે। પ્રકાશભાઈ ઝાપડિયા દ્વારા જણાવવામાં આવ્યું કે કાંઈ સેવાનું કાર્ય કરું છું, એમાં જે વૃદ્ધ માવતર અને મા બાપ વગરના જે બાળકો છે એને ધોરણ 1 થી 12 સુધી ભણવાનો ખર્ચો પણ આપું છું અને ગુજરાતની અંદર કોઈ પણ વ્યક્તિ ગુજરાતની કોઈ પણ હોસ્પિટલની અંદર દાખલ હોય, એને ટીપીની વ્યવસ્થા ન હોય તો આજે મને કોલ કરે તો આપણે તરત જ ગુજરાતની કોઈ પણ હોસ્પિટલની અંદર દર્દી માટે તેમજ સગાજનો માટે ટિફિનની વ્યવસ્થા નિઃશુલ્ક પ્રમાણે કરી આપીએ છીએ। બોટાદ, ગરડા, જસદણ, ભાવનગર, રાજકોટ સહિતના રહેતા ગરીબ પરિવારના વ્યક્તિને અનાજ, કરિયાણું પોતાના નિવાસ સુધી નિઃશુલ્ક પહોંચાડવામાં આવે છે। સાથે જ અનેક લોકોને આર્થિક રીતે પણ આ યુવક દ્વારા મદદ કરવામાં આવે છે। પ્રકાશભાઈ ઝાપડિયા દ્વારા જણાવવામાં આવ્યું કે કોઈ અશક્ત કે બાળકો અથવા માવતર હોય તેનો સંપર્ક કરી પોતે સોશિયલ મીડિયાના માધ્યમથી અથવા તો તેમની ટીમ મારફતે સંપર્ક કરવામાં આવે છે અને તેમના દ્વારા આ સેવા કરવા માટે એક ટ્રસ્ટ ઊભું કરવામાં આવ્યું છે, જેનું નામ માનવ સેવા ગ્રુપ ગુજરાત નામથી કાર્યરત કરવામાં આવ્યું છે। માનવ સેવા એ જ પ્રભુ સેવાનું સૂત્ર ખરા અર્થમાં પ્રકાશભાઈ ઝાપડિયા દ્વારા સાર્થક કરી બતાવ્યો છે। નિસ્વાર્થ માવતર કે કોઈ બાળકોને પણ પોતાની સેવાઓ અદા કરવામાં આવી છે। હજી ગરડામાં થોડા દિવસ પૂર્વે ગયેલા ભાદરવા માસના મેળામાં પણ પોતાએ નિસ્વાર્થપણે પાણીની સેવા આપી હતી, જેમાં અસહ્ય ગરમીથી લોકો પીડાતા હતા ત્યારે પ્રકાશભાઈ આગળ આવી અને નિસ્વાર્થપણે લોકોને ઠંડા પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું। મારું નામ છે પ્રકાશભાઈ ઝાપડિયા અને મારું મૂળ ગામ છે ગઢડા, વિછિયા તાલુકો, જિલ્લો રાજકોટ। હું આશરે છેલ્લા એક વર્ષથી સેવા કરું છું અને જે કાંઈ સેવાના કાર્ય કરું છું એમાં જે વૃદ્ધ માવતર છે, જે નિરાધાર વ્યક્તિ છે, જેને છોકરા ન હોય અથવા કોઈ છોકરા હોય અથવા કોઈ સાસવતા ન હોય એવા મા બાપને આજે હું ખાવા પીવા માટેની અનાજ કીટ એમના ઘરે પહોંચાડું છું અને મા બાપ વગરના જે બાળકો છે એ આજે એને 1 થી 12 સુધી ભણાવવાનો હું ખર્ચો પણ આપું છું અને ગુજરાતની અંદર કોઈ પણ વ્યક્તિ ગુજરાતની કોઈ પણ હોસ્પિટલની અંદર દાખલ હોય અને ટિફિનની વ્યવસ્થા ન હોય તો આજે મને કોલ કરે તો આપણે ગુજરાતની કોઈ પણ હોસ્પિટલની અંદર આપણે ટિફિનની પણ વ્યવસ્થાઓ અલગ અલગ હોસ્પિટલોની અંદર આપણે કરેલી છે। મારો અભ્યાસ 7 ચોપડી હું ભણેલો છું, 7-5 છું, કારણ કે મારે તો ભણવાની આગળ બહુ એવી આમ ઉમંગ હતો, પણ મારી ઘરની પરિસ્થિતિ એવી નબળી પડી ગઈ 2009ની અંદર કે હું આગળ અભ્યાસ ન કરી શક્યો। હવે આ સેવાની મારે ગ્રુપની અંદર જો વાત કરવી તો ગ્રુપની અંદર આમ હું એકલો છું।